નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી પદ્ય છે એક બપોરે જેના કવિ છે રાવજી પટેલ અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય વિદ્યાર્થી મિત્રો આ કાવ્યને ઉર્મી કાવ્ય શા માટે કહ્યું કારણ કે આની અંદર કવિની પોતાની હૃદયની અંદર ઉત્પન્નથી એવી ઉર્મીઓ છે કે જેને વાચા સાંકેતિક ભાષામાં આપે છે અહીં આગાડી જે શીર્ષક આપ્યું છે એક બપોરે તો બપોર એટલે દિવસનો મધ્ય ભાગ જેને આપણે મધ્યાહન કહીએ પણ આ કાવ્યમાં જે કવિ છે એમના જીવનના મધ્ય ભાગમાં એટલે ભર યુવાનીમાં આ કવિને અસાધ્ય રોગ થાય છે જેમને ટીબી થાય છે ટ્યુબર અને એ સમયે જેની કોઈ દવા નહોતી એટલે આ રોગ એ ભયંકર ગણી શકાય એટલે એમને એવું લાગ્યું કે હવે મારા જીવનમાં આ રોગ આવી ગયો છે તો હવે ભવિષ્ય એમને ધૂંધળો જોવાય છે અને તેમને પોતાના જીવનમાંથી રસ ઉડી ગયો તો અહીં જે કવિ છે એમને પોતાની વેદના પોતાની જાતને ખેડૂત સમાન બતાવી અને જાણે પોતે ખેડૂત હોય એવી રીતે એમની જે વેદના છે એમની જે લાગણીઓ છે હૃદયમાં ઉત્પન્ન થતી જે ઉર્મિઓ છે એને વાચા આપી છે અને એમને પોતે ખેડૂત હોય જાણે ખેડૂતને એક સંકેત હોય જેમ ખેતર હોય ખળ હોય બળદ હોય જીવનરૂપી ખેતરમાં તો કહે છે કે સારસી ઉડી ગઈ છે એટલે એમને જીવનમાં હવે રસ રહ્યો નથી અને કહે છે એક બપોરે અને આ બધી ક્રિયા ક્યારે થઈ છે એક બપોરે એટલે જીવનના મધ્ય ભાગમાં જન્મથી મૃત્યુ સુધીની જે સફર છે એમાં તો ભર યુવાની અંદર આ રોગ આવી ગયો છે એટલે એમ કહે છે કે હવે મારા જીવનમાંથી સારસી ઉડી ગઈ છે એમ કરીને આખી સાંકેતિક ભાષાની અંદર અનેક પ્રતીકો દ્વારા અહીં પ્રતીકો છે ખેડૂતના જીવનને લગતા ખેડૂત જીવનને સંબંધિત અનેક પ્રતીકોનો પ્રયોગ થયો છે આ બધા જ પ્રતીકો કંઈક ને કંઈક બાબતનો સંકેત કરાવે છે અને એમને જીવનમાં રસ રહ્યો નથી એવો ભાવ વ્યક્ત કરે છે તો સૌથી પહેલાં આપણે આ કવિ રાવજી પટેલનો આપણે પરિચય લઈએ રાવજી પટેલનું પૂરું નામ રાવજી છોટાલાલ પટેલ જેઓનો જન્મ પંદર નવેમ્બર ઓગણીસો ઓગણચાલીસના રોજ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં એમનો જન્મ હતો એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ એ અંગત છે તેમના ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટ્ટાનું ચોટદાર ચિત્રણ થયું છે અને આ રાવજી પટેલનું નાની વયે એટલે સત્તાવીસ વર્ષની યુવાન વયે જ ટીબીના કારણે અકાળે અવસાન થયું છે અને તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે તો આ કાવ્યની અંદર આપણે જે ભણીએ છીએ એક બપોરે આ કાવ્યની અંદર કવિ પોતે એક ખેડૂત હોય એવી રીતે પોતાનો જાતને દર્શાવે છે અને કહે છે કે એમનું જીવન છે એ ખેતર છે અને જેમ આપણે જાણીએ કે ખેતરની અંદર દરેક ખેડૂતો સવારે વહેલા ઉઠ વહેલા ઉઠી પોતાનો સ્નાન ઇત્યાદિ ક્રિયાઓ પતાવી અને ખેતીના કામમાં જોતરાઈ જાય છે ત્યારબાદ ખેતરમાં બળદો જોતરી અને આખો દિવસ ખેતી કરીને બપોરે ત્યાં આગળ ભાતું કરે છે એક ઝાડ નીચે મહુડાના ઝાડ નીચે અને ત્યારબાદ થોડો આરામ કરે છે એમની પત્ની ભાતું લઈને આવે છે તો એ ભાતું કરી લે છે ભોજન કરી લે છે બપોરે ત્યારબાદ થોડોક વિરામ લે છે આરામ કરે છે અને એ લોકો એ સમયે જે ચિલમ કહેવાય એ રીતનું ચિલમનો કસ મારે છે અને આમ ટૂંકમાં કહીએ તો ખેતર છે બળદો છે વૃક્ષો છે હળ છે તો એ છે કે આ બધાને સંકેત વાપરી અને કવિએ પોતાના જીવનમાં આવી પડેલા એક અસાધ્ય રોગ તરફ આપણાને સંકેત બતાવ્યો છે કે હવે એમને કોઈ જીવનમાં રસ રહ્યો નથી અને એટલા માટે કવિએ કહે કે મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી એટલે શું કહે છે કે મારા ખેતર જે આપણે ખેતર હોય ખેડૂતનું એને શેડેથી શેડેથી એટલે ખેતરની ચારે બાજુ જે ખેડિયા વગરની જે જગ્યા હોય એ ખુલ્લી પટ્ટી જે કહીએ આપણે એને કહેવાય છે શેડે અને કહે છે ત્યાંથી ઉડી ગઈ સારસી તો આ સારસી એમની પત્ની દારે જોડે એમને અહીં સરખાવી છે કેમ એ સારસી ઉડી ગઈ એટલે એનો અર્થ એવો છે કે એમને એમના જીવનમાં ખેતરરૂપી જીવનમાંથી હવે રસ રહ્યો નથી એમને જીવનમાં મજા આવતી નથી કારણ કે એમને ટીબી નામનો રોગ થયો છે એટલે એમને હવે પોતાના જીવનમાં રસ રહ્યો નથી એટલે કે છે કે મારા જીવનરૂપી ખેતરના શેડેથી લ્યા ઉડી ગઈ સારસી એટલે કે છે કે મને મારા જીવનમાં હવે રસ રહ્યો નથી શા કારણે રસ રહ્યો નથી કારણ કે એમને ટ્યુબર ક્લોસિસ એટલે ટીબીનો રોગ થયો છે અને શું કહે છે હવે એમની માને મા ઢોચકીમાં છાશ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકો કસ નથી ઠારી દે આ તાપણી અને ભારવેલો અગ્નિ એટલે એમની માતાને હવે કહી રહ્યા છે કે જેમ આપણે ખેડૂતો હોય બપોરે વાળો કરવા બેઠા હોય તો એ લોકો જે સાત્વિક ભોજન કરતા હોય તો ઢોચકીની અંદર છાસ રેડતા હોય છે છાસ હોય એમની છાસ લાયા હોય છે રોટલા જોડે ખાવા માટે તો કહે છે કે હવે આ છાશ પીવાની મને મજા નહીં આવે એટલે કે છે કે એને પાછી ઢોચકીમાં રેડી દે ઢોચકી એટલે નાની માટલી તેમ કે એને પાછી ઢોચકીમાં રેડી દે મારે હવે પીવી નથી એમને આ છાસ પીવામાં પણ રસ રહ્યો નથી અને કહે છે રોટલાને બાંધી દે એમને જમવું પણ નથી જે વાળો લઈને આવ્યા છે તો કહે છે કે એ રોટલાને પણ હવે પાછા બાંધી દે મારે હવે જમવું નથી અને કહે છે કે આ ચલમની તમાકુમાં કસ નથી અને જે ખેડૂતો હોય એ લોકો કદાચ વ્યસન કરતા હોય તો તો કહે છે કે આ ચલમની તમાકુમાં કસ રહ્યો નથી એ લોકો જ્યારે ચલમ પીતા હોય તો કહે છે કે એને કસ મારતા હોય એટલે આ અમુક ખેડૂત તો એ વાળું કર્યા પછી જ્યારે થોડુંક આરામ કરે અને થોડુંક વ્યસન માટે એ લોકો ચલમની તમાકુ જે ચલમ પીતા હોય તો કહે છે કે હવે આ તમાકુ ચલમની તમાકુમાં પણ કસ રહ્યો નથી અને કહે છે કે ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ એટલે કહે છે કે ઠારી દે ઠારી દે એટલે ઠંડી પાડી દે આ તાપણી જે તાપણી છે એની અંદર જે આંગ છે એને તું ઠારી દે ઓલવી નાખ અને કહે છે કે એની જે ભારવેલો અગ્નિ એટલે જે રાખ નીચે જે અળગ સળગથી આંખ હોય ઉપર રાખ દેખાય પરંતુ અંદર એનો અગ્નિ સળગતો જ હોય છે તો કહે છે કે હવે તું આ બધું ઠારવી દે કારણ કે હવે એમને એમના જીવનમાં રસ રહ્યો નથી એટલે કવિને પોતાના શરીર ઉપર જે આવી પડેલું આ ટીબીનો રોગ છે એનાથી એ વ્યાકોળ બની જાય છે એમને ચેન પડતું નથી અને એ જમવા પણ એમને મન લાગતું નથી એટલે કે છે કે આ બધું હવે ખાવા પીવામાં રસ રહ્યો નથી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી એમાં પણ હવે કસ જણાતો નથી એટલા માટે કવિને અહીંયા આગળ જે ખેતરની અંદર બધો જ છે બળદ છે મહુડો છે શેડો છે સારસી છે પરંતુ એમને ખેતરના કોઈ જ કાર્યની અંદર હવે રસ રહ્યો નથી એટલે કે છે આગળ મને મહુડીની છાય તળે પડી રહેવા દે એટલે કે છે કે મારે ખાવું નથી પીવું નથી પરંતુ જેમ ખેડૂત મહુડાના જ વૃક્ષ નીચે મહુડાના ઝાડ નીચે બપોરે વાળો કરીને થોડોક આરામ કરે એ પાછો ખેતીના કાર્યમાં જોતરાઈ જાય પરંતુ અહીં આ કવિને કવિ કવિ કહો કે ખેડૂત કહો કેમ કે કવિરૂપી ખેડૂતને અહીં એના જીવનમાં રસ ન હોવાથી એ પોતાની જાતને એવું કહેવાય છે એક કવિ કહે છે કે મને મહુડીની છાયા તળે પડી રહેવા દે મને જે મહુડાનું વૃક્ષ છે એની છાયામાં તળે એટલે નીચે એટલે મોડાની છાયા નીચે પડી રહેવા દે ભલે આખો આભ રેલી જાય ને શું કહે છે કે હું આ વૃક્ષ નીચે આરામ કરું છું તો મને પડી જ રહેવા દે કારણ કે કોઈ જ કાર્યમાં રસ લાગતો નથી ભલે આખું આભ રેલી જાય એટલે એનો અર્થ એવો થાય કે આખો આભ રેલી જાય એટલે કે ભલે મુશળધાર વરસાદ થઈ જતો પણ મારે હવે કોઈ જ કાર્યમાં એમને રસ લાગ્યો નથી એટલે કહે છે કે હું મારે હવે ખેતી કે કોઈ જ પણ કાર્યમાં હવે એમને રસ નથી ભલે આખું આભ રેલી જાય પણ મને મોડીની છાય તળે પડી રહેવા દે અને કહે છે કે ગળા સમૂહ ઘાસ ઊગી જાય એટલે એ અને કહે છે કવિ કે ભલે ગળા સમૂહ ઘાસ ઊગી જાય એટલે એમ કે કે ગળા સમૂહ સમૂહ એટલે જેટલું એમ કે ભલે ઘાસ ઊગી જતું પણ એને વાઢવા હવે આ કવિ જશે નહીં એટલે કવિ ગણો કે ખેડૂત ગણો બંને એક જ છે પરંતુ કહે છે કે ઘાસ ઊગી જાય તો એનો નિંદામણ કરી નાખે છે ખેડૂત પરંતુ અહીંયા આગળ કવિ ખેડૂતને એવું લાગે છે કે ભલે ગળા જેટલો પણ ઘાસ કેમ ના ઉગી જાય પરંતુ હું હવે એને વાઢવા એને નિંદવા નહીં જાઉં અને કહે છે એટલે એ બળદને હવે જોતરીશ નહીં મારા ખેતરને શેડેથી લ્યા ઓડી ગઈ સારસી એટલે કહે છે આગળ કે બળદને હવે જોતરીશ નહીં જોતરવું એટલે એનો અર્થ થાય છે જોડવું જેમ ખેડૂત પોતાના ખેતરમાં જાય અને બળદને જોતરે એનું જે હળ છે એ બે બાજુ બે બળદને જોતરી અને પછી ખેતરને ખેડવાનું કાર્ય કરે છે પરંતુ કહે છે કે હવે બળદને જોતરીશ નહીં કારણ કે એમને એવું લાગે છે કે મારા શેડેથી લ્યા ઉડી ગઈ સારસી એટલે કે છે કે મારા જીવનમાં મારા ખેતરમાં એટલે મારા જીવનમાં એક શેડેથી હવે સારસી ઉડી ગઈ છે એટલે એમને એમના જીવનમાંથી રસ ઉડી ગયો છે અહીં સારસીનો અર્થ રસ તરીકે લેવાનો અને એક તરફ આપણે એમના પત્ની તરીકે પણ સંકેત આપી શકીએ છીએ પરંતુ અહીં આગળ કવિએ એમની પત્ની વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી પરંતુ જે કોઈ સાહિત્યકારો છે એમના પછીના એ લોકોએ એવો સંકેત આપ્યો છે આપણાને કે આ એક બપોરે જે કાવ્ય છે એ કવિએ એ ખેડૂત બનીને જે એમની જે વેદના વ્યક્ત કરી જ છે પરંતુ એ બપોર એમના જીવન સાથે સંકળાયેલી ઘટના છે એટલે કે છે કે બળદને હવે નહીં મારા ખેતરને શેડેથી ઉડી ગઈ સારસી એટલે કે છે કે મારા જીવનરૂપી ખેતરમાંથી એક સેડેથી આ સારસી ઉડી ગઈ છે એટલે જીવનમાંથી રસ ઉડી ગયો છે કારણ કે એમને ભયંકર બીમારી એવી ટીબી થઈ છે અને આ એક બપોરે એ કાવ્ય દેખી રીતે ખૂબ નાનું છે પરંતુ એનો ઊંડો ઊંડો અર્થ આપણને જે કવિની જે વેદના છે એને વ્યક્ત કરી રહી છે તો કાવ્યની અંદર કવિએ પોતાની જાતને એક ખેડૂત સાથે સરખાવી અને એમની જે જીવનની અંદર આવી પડેલી વેદનાને વાચા આપવાનું કામ કર્યું છે અને આખી જ કાવ્યની અંદર એમણે કટાવ અને મરહર જેવા આ મિક્સ છંદમાં મિશ્ર છંદની અંદર અને બોલચાલના તળપદી ભાષામાં જે કવિ ખેડૂતની એક વેદનાને બપોરનું આલેખન કર્યું છે અને રાવજી પટેલનો કાવ્ય સંગ્રહ અંગતમાંથી આ એક બપોરે એ કાવ્ય લેવામાં આવ્યું છે તો આ સાથે આપણું આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે અસ્તુ